पारो दिवसे ने दिवसे वधतो जोवा मळी रह्यो छे। त्यारे आखरी गरमी में लोग बहार जवानुं टाळवा लाग्या छे। एक समय शियाळामां अटल ब्रिज पर लोकोनुं किडियारुं उभरातुं होय तेवा दृश्य जोवा मळता हता, परंतु काळझाळ गरमी ने कारण एक समय आकर्षणनुं केन्द्र अटल ब्रिज अत्यारे खालीखम जोवा मळी रह्युं छे। ગુજરાતમાં એ લોકો શું કરે છે કે સાપુતારા જાય કે માઉન્ટ આબુ જાય, લોકો એવા પ્રસંગ પસંદ કરવા માંડ્યા છે કે જ્યાં લોકોને કઈ ઠંડીક હોય, બાકી લોકોને બહાર પડી શકતી સવારના પડે ને 8-9 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાત સુધી 6 વાગ્યા સુધી તો બંધ થઈ જાય। एक समय एवो हतो कि अटल ब्रिज नी मुलाकातीओनी संख्या नक्की करवी पड़ी हती, परंतु हवे समय एवो आव्यो छे कि अटल ब्रिज ने जोवा माटे खास करीने मुलाकातीओ छे घटी गया छे। अमदावाद में गरमी नो पारो दिवसे ने दिवसे वधी रह्यो छे, त्यारे गरमी ना पारा वच्चे आप जो राजो अटल ब्रिज छे ते सूनो भासी रह्यो छे। जे प्रकारे अत्यारे वेकेशन नो समय छे, परंतु जे यंगस्टर्स छे ते यंगस्टर्स सिवाय अथवा तो जे काम करवा आवता होय व्यक्ति ते सिवाय अन्य कोई पण व्यक्ति खास करीने अटल ब्रिज ने जोवा माटे आवता नथी, जेनी पाछळनुं कारण गरमी छे। गरमीनो प्रकोप सीधो वधी रह्यो छे, तेने कारणे खास करीने एडवाइजरी पण सरकार द्वारा आपवामां आवे छे कि काम वगर बहार न निकळवुं जोईए, डिहाइड्रेशनो भोग तमे बनी शको छो, अने अनेक प्रकारना जे वात छे ते सरकार द्वारा करवामां आवी छे। परंतु अटल ब्रिजने लईने खास करीने सौथी महत्वनी वात छे कि गुजरात टूरिझम उपर अने अमदावादमां जे मुलाकातीओनी संख्या जे एक समय विदेशीओनी पण सौथी वधारे रहती हती ते घटी गई छे। केटलाक लोकलाइट्स छे ते लोको खास करीने अटल ब्रिज मुलाकात लेता जोवा मळी रह्या छे, परंतु ते पण 5-10 मिनिटमां ब्रिजनी मुलाकात लईने त्यांथी परत फरी रह्या छे। आ प्रकारने ज्यारे वातावरण छे त्यारे वातावरणने लईने खास करीने टूरिझમ સેક્ટર પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। तो गुजरातना ખેડૂતો માટે રાહતના સમાચાર। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે સરકારનો નિર્ણય જેમાં 15મીથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરવામાં આવશે। બાજરી 2650, જુવાર 3290 અને રાગી 3878ના ભાવે ખરીદી કરવામાં આવશે। ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 15મીથી 31મી સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે, સાથે જ ખેડૂત ખાતેદારો ગ્રામ્ય વિસ્તારના ઈ ધારા કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે। નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં પણ આ ખરીદી કરવામાં આવશે। तो गुजरात खेडूतों माटे आ सारा समाचार कही शकाय छे। खरीदी करवामां आवशे तेमां 15मीथी 15 जून सुधी टेकाना भावे खरीदी कराशे। जानकारी साथे संवाददाता मयूर जोड़ाई गया छे। मयूर, खेडूतों माटे आ सारा समाचार, खरीदी करवामां आवशे टेकाना भावे, शुं जानकारी? जी बिल्कुल, राज्यना ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે ખૂબ સારા સમાચાર આપેલા છે। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલી છે અને તે જ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે। 15મીથી 15 જૂન સુધી બાજરી, જુવાર અને રાગી એ ટેકાના ભાવે ખરીદવામાં આવશે, જેની અંદર બાજરીનો ભાવ 2650, જુવારનો ભાવ 3290 અને રાગીનો ભાવ 3878 રૂપિયા રાખવામાં આવેલો છે। અને રાજ્ય સરકાર આ ભાવે આ જે મિલેટ છે તે ખરીદશે। ખાસ કરી અને આ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તો તે માટેની પણ જે સમય મર્યાદા છે તે વધારવામાં આવેલી છે, અને જે રજીસ્ટ્રેશન છે તે ખેડૂતો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઈ ધારા કેન્દ્રથી ખરીદી જે રજીસ્ટ્રેશન છે તે કરશે। નાગરિક પુરવઠા નિગમના જે ગોડાઉનો છે ત્યાં આ ખરીદી છે તે ચાલુ કરવામાં આવશે, અને ખેડૂતો જે બાજરી, રાગી અને જુવાર પકાવે છે તેના માટે ખૂબ સારા સમાચાર છે। બિલકુલ મયુર, આભાર આપનો જાણકારી આપવા માટે। અને હવે વાત કરીએ ઘાતક બનેલા વાવાઝોડાની। તો બંગાળની ખાડીમાં વાવાઝોડું આક્રમક બન્યું છે। વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી બદલાવ થયો છે, એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં તે ફેરવાયું છે। હાલ જે વાવાઝોડું છે તે લગભગ 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। બાંગ્લાદેશ, મ્યાનમાર દરિયા તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। હાલ પવનની જે ગતિ છે
180 થી 190 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડાની ગતિ 220 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવતીકાલે બપોર સુધીમાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે. બાંગ્લાદેશ અને મ્યાનમાર કાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ટક્કરના સમયે પવનની જે ગતિ છે તે 150 થી 175 કિમી રહી શકે છે. સાથે જ ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મણિપુર અને આસામમાં પણ ભારે વરસાદની સંભાવના છે.